ब्रेक बाद ફરીથી સ્વાગત। આવક કરતા વધુ સંપત્તિના કેસમાં રેડ પાડતા નોટોના એટલા બંડલ મળ્યા કે અધિકારીઓ ગણતા ગણતા થાકી ગયા। ઘટના છે બિહારની રાજધાની પટનાની, જ્યાં કાળી કમાણી કરનારો કુબેર સકંજામાં આવી ગયો છે। ડ્રગ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમારના ઘર સહિતના ઘણા સ્થળો પર વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા। આ દરમિયાન તેના ઘરેથી કરોડો રૂપિયાની મિલકત મળી આવી છે। ડ્રગ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર કુમારના સુલતાનગંજ વિસ્તારમાં આવેલા ઘર સિવાય ખાન મિર્ઝા સહિતની ચાર જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા। દરોડા દરમિયાન જીતેન્દ્ર કુમારના ઘરેથી મોટી માત્રામાં રોકડ, કરોડોની જમીનના દસ્તાવેજ, સોના ચાંદીના ઘરેણા અને લક્ઝુરિયસ કાર મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ જીતેન્દ્ર કુમારના ઘરેથી 4 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેમાં 2000ની નોટથી લઈને 100 રૂપિયાની ચલણી નોટોનો સમાવેશ થાય છે। વિજિલન્સ વિભાગે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં આ રેડની કાર્યવાહી હાથ ધરી હતી। મોટા